નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ, વેરી ગુડ. આજે આપણે ધોરણ 7ની અંદર પ્રકરણ 3 મધ્ય માહિતીનું નિયમનનો આપણે અભ્યાસ કરીએ છીએ. અગાઉના લેક્ચરની અંદર આપણે માહિતીને એકત્રીકરણ કેવી રીતે કરવું એના વિશે, પછી આપણે બહુલક, બરાબર ને, બહુલક વિશે અભ્યાસ કર્યો, પછી અંકગણિતીય સરાસરી વિશે પણ આપણે અગાઉના લેક્ચરની અંદર અભ્યાસ કરી ગયા હતા. આજે આપણે એક નવા શબ્દનો અર્થ આપણે જાણવાનો છે કે જે છે મધ્યસ્થ. તો કેવી રીતે મધ્યસ્થ કેવી રીતે શોધી શકાય અને મધ્યસ્થ શા માટે શોધવામાં આવે છે? તો અગાઉ આપણે જોઈ ગયા કે અંકગણિતીય સરાસરી કે જેની અંદર આપણે આપેલા અવલોકનોની સરેરાશ કેટલી થાય છે, બરાબર ને, એ આપણે જોયું હતું. બહુલક જોઈ ગયા કે જેની અંદર અગાઉ આપણે જોઈ ગયા કે બહુલક કોને કહેવાય કે ભાઈ એક કરતાં વધારે વખત અવલોકન આવે, સૌથી વધુ વખત આવતું અવલોકન છે એને આપણે બહુલક કહીએ છીએ, બરાબર. ક્યારેક આપણે અવલોકનો આપેલા હોય ત્યારે ઘણી વખતે આપણે એવા અવલોકનની જરૂર પડે કે જે અવલોકનોની એક્ઝેક્ટ વચ્ચે આવેલું હોય, આપેલા અવલોકનોમાંથી જ અવલોકન છે એ વચ્ચે આવેલું હોવું જોઈએ. અથવા તો એવી આપણને જરૂર પડે કે ભાઈ અમુક અવલોકનો છે એ કે ભાઈ આટલાથી વધારે હોવા જોઈએ અને આટલા અવલોકનોથી ઓછા હોવા જોઈએ, બરાબર ને. ધારો કે આપણે આપણા વર્ગના વિદ્યાર્થીઓની ઊંચાઈ છે એને આપણે કેટલાક ઊંચાઈ પ્રમાણે ગોઠવવા છે અને એના બે ભાગ કરવા છે, વિભાજિત કરવું છે આપણે બે ભાગમાં, કે ભાઈ અમુક ઊંચાઈથી ઓછી ઊંચાઈ ધરાવતો આ બાજુ રહેવા જોઈએ અને એનાથી ઊંચાઈ વધારે ધરાવતો એ બીજી બાજુ હોય છે, બે ભાગ કરવા છે. તો એના માટે આપણે જો સરાસરી, સરાસરી એટલે મધ્યક, બરાબર ને, અંકગણિતીય સરાસરી, એને આપણે મધ્યક કહેવામાં આવે છે. તો મધ્યક શોધવાનું પૂછે તો આપણે સરાસરી છે એ જ મધ્યક કહેવાશે. તો મધ્યક અને સરાસરી બંને એક જ શબ્દ છે. તો જોઈએ કે ભાઈ એક અહીંયા આપણને અવલોકન આપેલું છે કે કેટલાક 17 અવલોકન આપણને આપેલા છે. હવે આ જે 17 અવલોકનો આપણને આપેલા છે, વિદ્યાર્થીઓના ઊંચાઈ આપણને આપેલી છે. શું આપેલું છે આપણે? વિદ્યાર્થીઓની ઊંચાઈ 17. હવે આને મારે બે જૂથમાં વિભાજિત કરવા છે કે જેની અંદર અમુક ઊંચાઈથી વધારે ને અમુક ઊંચાઈથી ઓછી ઊંચાઈ ધરાવતા વિદ્યાર્થીઓને બે ભાગ કરવા છે. તો એની અંદર આપણે અગાઉ શીખી ગયા કે સરાસરીની રીતે શોધી શકીશું આપણે, બંનેને ભાગ સરખા કરવાના છે, વિદ્યાર્થીઓની સંખ્યા બંનેમાં સરખી આવવી જોઈએ. તો મધ્યકની મદદથી આપણે કરી શકશું. તો જોઈએ સરાસરી. તો સરાસરી શોધવા માટે આપણે શું કરવું પડે કે આપણને જે અવલોકનો આપ્યા છે એ અવલોકનોને સરવાળો કરવાનો અને કુલ અવલોકનોને ભાગાકાર કરવાનો છે. તો મેં અહીંયા તમને જોઈ શકો છો કે બધા અવલોકનોનો સરવાળો કરેલો છે અને એને આપેલા અવલોકનો જે કુલ છે 17 વડે ભાગાકાર કર્યો છે, એટલે કે એનો જે સરવાળો આપણે કરીએ તો 1930 આવે અને એને 17 વડે ભાગાકાર કરો એટલે 113.5 આવે. હવે 113.5 છે એ તમે જુઓ તો ક્યાં આવશે આની અંદર? તો શરૂઆત આપણે ક્યાંથી? સૌથી નાની સંખ્યા 101 છે. તો 113.5થી આપણે ગણતરી કરીએ તો બે સરખા ભાગમાં વિભાજિત થઈ શકતું નથી. તમે એને બે સરખા ભાગમાં આપણે વિભાજિત કરી શકતા નથી, કારણ કે એકમાં વધારે ઊંચાઈ આવે છે, બરાબર. એકમાં તમે જુઓ તો 7 સભ્યો આવી જાય અને બીજામાં 10 સભ્યો આવે છે, બરાબર ને. એટલે એ આપણે સરાસરી મદદથી મધ્યવર્તી સ્થિતિનું માપ છે નક્કી કરી શકતા નથી. તો બહુલકની મદદથી કરી શકાય. તો બહુલક તમે જોશો તો આની અંદર 115 છે એ સૌથી વધારે વખત આવે છે, બરાબર ને. તો 115 છે એનો બહુલક થવાનો. તો 115 રાખીએ તો એને બે સરખા ભાગમાં એટલે કે સંખ્યાઓ સરખી વિભાજિત થઈ શકશે? તો નથી થઈ શકતી. તો આપણે સરાસરી અને બહુલકની મદદથી મધ્યવર્તી સ્થિતિનું માપ છે એ આપણે મેળવી શકતા નથી. તો એના માટે આપણે નવી એક રાશિનો આપણે અભ્યાસ કરવાનો છે જેનું નામ છે મધ્યસ્થ, બરાબર ને. તો મધ્યસ્થ એ શું છે? તો મધ્યસ્થ એ એવું માપ છે, આપેલા અવલોકનોનું પ્રતિનિધિ માપ છે કે જે મધ્યવર્તી સ્થિતિમાન આપણને આપેલું હોય. એટલે કે એ જે માપ છે એ ત્યાંથી અવલોકનો જે સંખ્યા આપી છે એ અને એના પછીની સંખ્યા બંનેને સરખા ભાગમાં વહેંચે છે. સંખ્યાને શું કરે છે? સરખા ભાગમાં વહેંચે છે. તો અહીં આપણે તમે જોઈ શકો છો તો મધ્યક
એટલે કે મધ્યસ્થ શોધવા માટે શું કરવું પડે? તો સૌથી પહેલાં આપેલા જે અવલોકનો છે એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીં તમે જોઈ શકો છો કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા છે મેં. 101, 102, 106, 109, 110, બરાબર. તો આ બધાને મેં ચડતા ક્રમમાં ગોઠવી દીધા છે. હવે મારે એને બે સરખા ભાગ કરવા છે. તો અવલોકનો 17 છે તો હું જોઈશ કે ભાઈ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, તો આ એક અવલોકન વચ્ચે આવશે. તમે જો એના પછી 8 આવ્યા, જો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આ જે અવલોકન છે એ બંનેને સરખા ભાગમાં વહેંચે છે. આ બાજુ ગણતરી કરો અને આ બાજુ ગણતરી કરો, બંનેને કયા ભાગમાં વહેંચે છે? સરખા ભાગમાં વહેંચી નાખે છે. તો મધ્યવર્તી સ્થિતિનું માપ કયું થશે? અહીંયા 115 થશે. તો મધ્યવર્તી સ્થિતિમાન એ શું છે? તો આ જે કિંમત આપણને 115 મળી એ શું મળ્યું આપણને? મધ્યસ્થ. તો આનો જે મધ્યસ્થ છે એ કેટલો થશે? 115. તો વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થ શોધવા માટે આપણને જે અવલોકન આપ્યા છે એ અવલોકનોનો મધ્યસ્થ શોધવા માટે આપેલા અવલોકનોને પહેલાં ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી બંનેની વચ્ચેનું અવલોકન કયું છે? તો આપણે ગણતરી કરો સરખાઈ રીતે. આ બાજુ 8 અવલોકન, આ બાજુ 8 અવલોકન ગોઠવો, વચ્ચે કયું આવે છે? 115. તો આ એનો મધ્યક છે, એટલે કે મધ્યસ્થ છે, એ 115 થવાનો છે. તો આ જે કિંમત છે એ વિદ્યાર્થીઓને બે સમાન સમૂહમાં વિભાજિત કરે છે. બંનેના સમૂહ કેવા થઈ જાય છે? સરખા, એટલે કે સમાન સમૂહમાં વિભાજિત કરે છે. એટલે કે દરેકમાં 8 વિદ્યાર્થી આવે છે. જો આમાં 8 વિદ્યાર્થી આવે છે અને આ સમૂહ છે એમાં પણ 8 વિદ્યાર્થી આવે છે. અને આ જે કિંમત છે એને મધ્યસ્થ કહેવામાં આવે છે. મધ્યસ્થ એ એવું માપ છે કે જે માહિતીમાં મધ્યમાં આવેલું હોય. માહિતીના ક્યાં આવેલું છે? મધ્યમાં. અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી માહિતીના અવલોકનોની અંદર જે મધ્યમાં અવલોકન આવેલું હોય એ એનો મધ્યસ્થ થશે. તો મધ્યસ્થ એ માહિતીના અવલોકનોના મધ્યમાં આવેલું હોય છે. હવે આપણે જોઈએ તો 115થી તમે જોશો તો આ બાજુ અવલોકનો છે એ બધા વધારે ઊંચાઈ ધરાવતા છે અને આ બાજુ જે અવલોકનો છે 115થી ઓછી ઊંચાઈ ધરાવતા, એટલે કે બે ભાગમાં વિભાજિત થઈ ગયું. કે 115 આપણને મધ્યસ્થ મળ્યો તો 115થી ઓછી ઊંચાઈ ધરાવતા અવલોકનો આ બાજુ જોવા મળે છે અને 115થી વધારે અવલોકનો ધરાવતા અવલોકનો આપણને આ બાજુ જોવા મળે છે. એટલે આ રીતે આપણને મધ્યસ્થ કેવી રીતે શોધવો? પછી ઘણી વખતે એવું થાય કે ભાઈ મધ્યસ્થ, મધ્યક અને બહુલક આ ત્રણેય એક સરખા હોઈ શકે? તો આપણે જોવું પડે કે ભાઈ ત્રણેય સરખા હોઈ શકે કે નહીં, એ આપણે શોધીએ તો આપણને ખબર પડે. હવે આપણે જોઈએ ઉદાહરણ કે ભાઈ મધ્યસ્થ કેવી રીતે શોધવામાં આવે છે. ખાસ કરીને પરીક્ષાની અંદર આપણે મધ્યસ્થ કેવી રીતે શોધવો એ પૂછાય છે. તો અહીંયા ઉદાહરણ આપણ આપેલું છે, એ ઉદાહરણ આપણે જોઈએ. ઉદાહરણ 7, બરાબર. આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો. આપણને માહિતી આપી છે 24, 36, 46, 17, 18, 25 અને 35. હવે આ જે માહિતી આપી છે એને આપણે શું કરીશું? તો પહેલાં તો આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. ચડતા ક્રમમાં ગોઠવવા માટે આપણે સૌથી નાનું અવલોકન લેવું પડે. તો પહેલાં આપણે લખવું પડે કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. તો વિદ્યાર્થી મિત્રો, અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવો. સૌથી નાનું અવલોકન કયું? 17. ત્યાર પછી 18. 17, 18 પછી 24, બરાબર. પછી 25. 25 પછી કયો હશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જોઈએ તો 35. પછી 36 અને છેલ્લે કયું છે? 46. ખાસ વિદ્યાર્થી મિત્રો, ઉપરના અવલોકનોને ગણી લેવાના કે ભાઈ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7 ગણવાનું એટલા માટે કે કોઈ અવલોકન રહી ગયું હોય તો ખબર પડે. ચડતા ક્રમમાં ગોઠવી દીધા. હવે કુલ અવલોકનો કેટલા છે? તો 1, 2, 3, 4, 5, 6 અને 7 અવલોકનો છે. તો વચ્ચે કયું આવશે? તો આપણે જોઈએ તો આ બાજુથી એક એક છોડતા જાઓ
જોડી બનાવતા હતા એટલે કયું આવ્યું વચ્ચે? 25. તો મધ્યસ્થ કયો થવાનો? 25 થશે. તો આ રીતે તમે જુઓ તો આ બાજુ 3 અવલોકનો છૂટે છે અને આ બાજુ પણ 3 અવલોકનો, તો વચ્ચેનું અવલોકન કયું આવ્યું? 25. તો 25 એ એનો શું થશે? મધ્યસ્થ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે એનો મધ્યસ્થ છે એ શોધતા શીખવાનું છે. હવે આપણે સ્વાધ્યાય જોઈએ કે સ્વાધ્યાયના દાખલા છે કેવી રીતે આપણે ગણી શકાય. સ્વાધ્યાય 3.2. ચલો, ગણિતની એક પરીક્ષામાં 25 ગુણમાંથી 15 વિદ્યાર્થીના ગુણ દર્શાવેલા છે. 15 વિદ્યાર્થીના ગુણ આપ્યા છે, એના બહુલક પછી મધ્યસ્થ બંને શોધવાના છે. બહુલક અને મધ્યસ્થ અને બંને સમાન છે ચેક કરવાનું છે. તો અવલોકનો જે આપ્યા છે કે ભાઈ 19, 25, 23, 20, 9, 20, 15, 10, 5, 16, 25, 20, 24, 12 અને 20. હવે બહુલક શોધવો હોય અને મધ્ય શોધો, સૌથી પહેલાં અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવો. તો અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં તો અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. ચલો, સૌથી નાનું અવલોકન કયું છે આની અંદર? તો સૌથી નાનું 5 આપણને જોવા મળે છે. તો 5, ત્યાર પછી 9, બરાબર ને? 5 આવી ગયું, 9 આવી ગયું. ત્યાર પછી કયું અવલોકન નાનું છે? 10, બરાબર ને? ત્યાર પછી કયું નાનું છે વિદ્યાર્થી મિત્રો? 10 પછી 12. ધ્યાન રાખવાનું આપણે, ખાસ ચડતા ક્રમમાં ગોઠવીએ ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે. 12 પછી કયું છે? તો આની અંદર આપણે જોઈએ તો 15, પછી 16, બરાબર. ત્યાર પછી 19, પછી 20. તો 20 કેટલા વખત છે? 1, 2, 3 અને 4 વખત 20 લખવાના. 2, 3 અને 4 વખત 20 થઈ ગયા. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે કયું આવશે? 24, બરાબર. પછી 23 રહી ગયું, જો વિદ્યાર્થી મિત્રો, 23 પહેલાં આવશે, પછી 24 આવશે, પછી 25 કેટલા વખત છે? 1 અને 2 વખત 25. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. હવે આપણે મધ્યક શોધવો હોય કે પછી એનો બહુલક શોધવો હોય, સરળ શોધી શકીએ. તો બહુલક શોધીએ તો બહુલક કયો મળશે? તો સૌથી વધુ વખત કયું અવલોકન આવે છે? તો 20. કયો આવે છે? 20. તો એનો બહુલક 20. મધ્યસ્થ, તો વચ્ચેનું અવલોકન કયું છે? આપણે 15 અવલોકન છે એટલે વચ્ચેનું કયું આવે? 8મું અવલોકન આવે ને, એટલે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો 7 આ બાજુ ને 7, 1, 2, 3, 4, 5, 6 અને 7 આ બાજુ ને 7 આ બાજુ, એટલે વચ્ચેનું અવલોકન કયું થવાનું? 20. તો અહીં બહુલક અને મધ્યસ્થ સમાન છે. બહુલક અને મધ્યસ્થ કેવા છે? આપણને સમાન છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બહુલક અને મધ્યસ્થ બંને શોધી શકાય છે. ખાસ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા આપણે જોવાનું છે કે કોઈ અવલોકન રહી ન જાય. ત્યાર પછી બીજો દાખલો છે, તમે જાતે તમે ગણતરી કરજો. ત્રીજો દાખલો જોઈએ આપણે. બીજો દાખલો તમારી રીતે તમે બુકની અંદર ગણી શકશો. એમાં તમારે સરાસરીને ત્રણેય શોધવાનું છે, ત્રણેય તમે શોધી શકશો. દાખલો નંબર 3. એક વર્ગના 15 વિદ્યાર્થીઓનું વજન, 15 વિદ્યાર્થી આપણને આપેલા છે અને એ 15 વિદ્યાર્થીઓનું વજન આપણને કિલોગ્રામમાં આપેલું છે. તો આપણે પહેલાં વજન લખી નાખીએ. 38, 42, 35, 37, 45,
43, 43, 40, 36, 38, 43, 47. તો આર્ધી વિદ્યાર્થી મિત્રો આપણને અવલોકનો આપેલા છે. ચલો પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે ને કે આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો. માહિતીનો બહુલક અને મધ્યસ્થ, તો બહુલક અને મધ્યસ્થ શોધવા તો આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં પહેલાં ગોઠવવાના. તો આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા બરાબર. ચલો ચડતા ક્રમમાં ગોઠવો તો પહેલાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો બધા અવલોકનોમાં સૌથી નાની સંખ્યા કઈ જોવા મળે છે? તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે 32. આપણે ટીક કરતા જવાનું વિદ્યાર્થી મિત્રો. 32 પછી કઈ આવશે? તો 33 છે, 34, 35 આવશે ને, 35 પછી 36 બરાબર, પછી 37, 37 પણ એક જ વખત છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કયો આવશે? તો 38 આવશે. તો 38 કેટલા વખત છે? એક બરાબર, એક વખત, બે વખત અને ત્રણ વખત 38 છે. તો ત્રણ વખત 38 લખી દેવાના, 38, 38 અને 38 ત્રણ વખત. ચલો 39 છે, નથી 40, હા તો 40 છે. કેટલા વખત છે? એક જ વખત. તો 40 લખી દેવાના. 41 નથી, 42 કેટલા વખત છે? તો એક વખત 42 છે. તો આપણે 42 લખી દઈએ. ચલો 43 કેટલા વખત છે? હવે 43 જોઈએ. તો 43 એક, બે, ત્રણ, ત્રણ વખત 43, એટલે એક, બે અને ત્રણ વખત 43 બરાબર. ચલો 44 છે, નથી 45, તો 45 એક વખત છે. તો આપણે 45 લખી દઈએ. ચલો 46, આમાં વિદ્યાર્થી મિત્રો 46 આપણને જોવા મળે છે. તો 46 નથી, 47 આપણને જોવા મળે છે. તો 47 ક્યાં છે? એક જ વખત 47 છે. ચલો 48 હવે કઈ બાકી રહી ગઈ? તમે જોઈ શકો છો 50 એક બાકી છે હવે. તો આપણે સીધા 50 લખી દઈશું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અવલોકનોને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધા. ખાસ આ જ એક સ્ટેપ અગત્યનું છે, કારણ કે જો આની અંદર તમે એકાદ અવલોકન જો ભૂલી ગયા, હું આ ટીક શા માટે કરું છું? તો તમારે પણ આ રીતે ટીક કરતા જવાનું, જેથી અવલોકન ડબલ વખત લખાઈ ન જાય બરાબર. હવે આપણે એનો બહુલક શોધવો છે. તો બહુલક એટલે સૌથી વધારે વખત કઈ સંખ્યા આવી છે? જો 38 કેટલા વખત છે? એક, બે, ત્રણ વખત 38 છે. 43 પણ એક, બે અને ત્રણ વખત 43 છે. એટલે 38 અને 43 બંને સરખા આવે છે, એટલે દ્વિબહુલક થશે. બંને સરખા છે એટલે બંને બહુલક થવાના, 38 પણ થવાનો અને 43 પણ બહુલક થશે. ચલો મધ્યસ્થ. તો મધ્યસ્થની અંદર 15 અવલોકન છે, તો વચ્ચેનું અવલોકન કયું આવશે? આઠમા નંબરનું આવે. 7 7 એક વધે એટલે આઠમા નંબરનું અવલોકન. તો 1 2 3 4 5 6 7 અને આઠમા નંબરનું અવલોકન કયું છે? 40. તો એનો મધ્યસ્થ કયો થશે? 40 થશે. તો આ પહેલો પ્રશ્ન જવાબ આપણને મળી ગયો. શું એકથી વધુ બહુલક છે? તો આમાં એકથી વધુ બહુલક છે. તો હા, અહીં એકથી વધુ બહુલક જોવા મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર દાખલા પૂછાય તો તમને આવડવા જોઈએ. ચોથો પ્રશ્ન છે, એમાં તમે બહુલક અને મધ્યસ્થ એમાં પણ તમે અવલોકનો છે ને ચડતા ક્રમમાં ગોઠવી, અને સૌથી વધુ વખત આવતું અવલોકન હોય એ બહુલક થશે, અને મધ્યસ્થ વચ્ચેનું જે અવલોકન હોય એ મધ્યસ્થ થશે. તો આ રીતે આપણે, અને ખરા ખોટા છે તમારે તે જોઈ લેજો બરાબર. તો તમને ખ્યાલ આવી જશે બરાબર. તો તમે આ રીતે સ્વાધ્યાય 3.2 છે એ તમારી રીતે ગણતરી કરી શકો છો. તો આ રીતે દાખલા છે તમે મધ્યસ્થ, બહુલક અને મધ્યક એટલે કે સરાસરી અને મધ્યક બંને એક જ વસ્તુ છે, એટલે મધ્યક શોધવાનું પૂછે તો પણ આપણે સરાસરી જ શોધવાની છે. થેન્ક યુ.